હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ભણુલા ગામે મેડ ઇન તાઇવાન દેશના જામફળની ખેતી, પરંતુ પાણીની સમસ્યાથી ખેડૂત મૂંઝાયો. અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે. વાત છે મેઘરજ તાલુકાના વાલુણા ગામના ખેડૂતની. મેઘરજ તાલુકામાં આજે પણ ઉનાળાની શરૂઆત થતાં પાણીના પોકાર જોવા મળી રહ્યા છે. ખેડૂત વિદેશી ફળની ખેતી કરતા થયા પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે. મેઘરજ તાલુકાના વલુણા ગામે ખેડૂતે 35 વીઘામાં રેડ સીડલેસ નામના જામફળની ખેતી કરી છે અને આ જાત મેડ ઇન તાઇવાનની છે, જે કદાચ અરવલ્લી જિલ્લામાં ભાગ્યે જ જોવા મળશે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ખેતરમાં બોરના પાણીના સ્તર નીચે જતાં જામફળના પાકને પૂરતું પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતે બીજી જગ્યાએથી પાણી ટેન્કર ભરી લાવી ખેતરમાં બનાવેલા એક મોટા ખાડામાં પાણી રેડીને ડ્રીપ દ્વારા હાલતો પાણી આપવાની શરૂઆત કરી છે. હાલ પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ પાણીની સમસ્યાના કારણે પાક મૂંઝાવા જઈ રહ્યો છે. ખેડૂતે પાણી વેચાતું લાવીને હાલ પાકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. જયદીપ પાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. મેઘરજ તાલુકો વલુણામાં ખેતર આવેલું છે. 35 વીઘામાં લાલ જામફળની ખેતી કરેલ છે. પછી 3-4 વર્ષથી વાવેતર કરેલ છે. પાણીની સમસ્યા વધારે છે. ગરમીમાં ઉનાળો ચાલુ થાય એટલે પાણી બિલકુલ બોરમાં આવતું નથી. આ ટેન્કર ભાડે રાખી 5-10 કિલોમીટરથી પાણી લાઈને સમ ફોજ બનાવેલો છે. એમની અંદર નાખીને ડ્રીપ દ્વારા જામફળીનું ઉનાળામાં સાચવીએ. 35 વીઘામાં વાવેતર કરેલું છે. 6,000 છોડનું વાવેતર કરેલ છે. પાણીના અભાવના કારણે કેવી પરિસ્થિતિ? પાણીની સમસ્યા અત્યારે ઉનાળામાં 3-4 મહિના ખૂબ સમસ્યા. અમુક છોડ સુકાઈ જાય, આ તે બધું પ્રોબ્લેમ આવે. દર સાલ કરતાં આ વખતે કેટલો પાક ઓછો આવે છે? આ સાલ તો બહુ પાક ઓછો મળ્યો છે. સિઝન વાદળછાયું વાતાવરણ, આ તે ફ્લાવરિંગ બધું ખરી ગયું ને એવું બધું કુદરતી સમસ્યાના લીધે ઓછો વર્તન.